આપનો હું હાર્દિક સ્વાગત કરું છું આજ મારો આજનો મારો વિષય છે ગુજરાતી ધોરણ પાઠ પાદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાદર વિશે ભણવાનું છે પાદરના લેખક છે ડોક્ટર કિશોર સિંહ સોલંકી જે કિશોરસિંહ સોલંકી છે એનો જન્મ બનાસકાંઠા જિલ્લાના થયો હતો એવા સરસ લેખક છે એનું આપણે પોતાનું બાળપણ જ્યાં વીત્યું છે એના લખવાનું છે અમે લખવાનું છે અને આપને શું કહે છે કે પોતે પાદર વિશેની સમૃદ્ધ માહિતી આપે છે પાદર પાદરમાં અમે જઈને શું કરીશું અમે પાદરમાં જઈને રમીશું પાદર શબ્દ સાંભળતા જ આપને અને મને અને તમને વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આનંદ થાય છે અને અમારા પગ પણ નાચવા માટે છે પણ કેવી રીતે તો કે પાદરમાં આપણે બધા સરસ મજાના રમત રમીએ છીએ અને એનું સાંભળીને બધા જ ભેગા થાય છે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ કે જાણે કે પાદરની રેત અમને બોલાવતી હોય એવું લાગે છે રેત એટલે કે જમીન શું કહે છે કે અમને પાદરની જમીન છે એ અમને પોકારે છે અથવા બોલાવે છે જો વિદ્યાર્થી મિત્રો આપને ખબર જ છે કે પાદર છે એ આપણે ગામડામાં સરસ મજાનો વડલો હોય છે ઉદાહરણ તરીકે એ વડલા નીચે નાનો એવો એક એની ઝાડ ઉપર હિંચકા બાંધવામાં આવે છે અને ત્યાં નકરા પક્ષીઓ હોય છે અમે ગોદરું પણ એમ ઓળખીએ છીએ પાદર છે એને અમે એક શું કહીએ છીએ અમારું એક નાનું એવું ઘર અથવા અમારું એક નાનું એવું રહેઠાણ પણ કહીએ છીએ જો વિદ્યાર્થી મિત્રો ગોદારની પાસે આ કુવામાંથી ગામ અને પાણી ભરે છે જો જો વિદ્યાર્થી મિત્રો જે પાદર છે એની બાજુમાં એક નાનો એવો કૂવો આવેલો છે એ કૂવામાં દરેક વ્યક્તિ પોતે પીવાનું પાણી ભરે છે અને એની બાજુમાં મોટો અવેડો આવેલો છે જુઓ વિદ્યાર્થી મિત્રો હવે આપને જોઈએ કે બે બાળકની જોડી બે બે બાળકની જોડી હોય એમ જ બે બળદની જોડી હોય એ ક્યાં જાય છે તો કે અવેડામાં પાણી પીવા જાય છે અને ભાગમાં ઝીણી ઝીણું વહેતું એવું પાદર અવેડામાં છે એવું ઝીણું ઝીણું એવું વહેતું પાણી જાય છે જો વિદ્યાર્થી મિત્રો હવે તમારા જેવા નાના નાના વિદ્યાર્થીઓ શું કહે છે કે અમે ભણે અને શેરીઓ નેવ નવરો એટલે કે અમે અમારો ભણીને સમય આવે છે ત્યારે અમે છાંયડો નજીક આવે ત્યાં સુધી ફાટેલી ઠેલીઓમાંથી અને ફાટેલી ચોપડીના નોટના પાના અડધા ફાડી નાખીએ છીએ શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે એવી નાની નાની મસ્તી કરે છે જો ઉદાહરણ તરીકે આપણે એમ કહીએ કે તમે કેવા નાના નાના તમારી ઘરે કોઈ પણ કાગળના નકામા કાગળની હોળી બનાવો છો નકામા કાગળના જેવા બસ કે એના ડ્રાઈવર જેવા બનાવો છો જો વિદ્યાર્થી મિત્રો એમાં કોઈક સાહેબ જતા જતા જોઈ ગયા એ છોકરા રમતા હતા તમારી જીવડા નાના નાના તો એના સાહેબ જોઈ ગયા ત્યાં એને યુદ્ધ ભૂમિની સૈનિકની જેમ વડની વડવાએ લપાઈને જોવે છે જો એ શું છે એને એના સાહેબ છે વિદ્યાર્થી મિત્રો બાળકોના તમારા જેવડા નાના નાના બાળકોના સાહેબ છે ઈ વડલાની ડાળ છે એની છીપ એટલે કે છૂપીને જોવે છે ત્યાં તો એક તમારા જેવો નાનો એવો વિદ્યાર્થી જોઈ ગયો અને કહે છે કે જુઓ સાહેબ જોઈ રહ્યા છે અને આવી રહ્યા છે તો બધા વિદ્યાર્થીને છે તમારા જેવા નાના નાના છોકરા છે તો એ એના સાહેબને જોઈને સંતાઈ જાય છે જો વિદ્યાર્થી મિત્રો બે ઘડી તો ઘણા વિદ્યાર્થીઓ છે નાના નાના બાળકો છે એ ઝગડા કરે છે અને એકબીજાની ફરિયાદ કરે છે પણ તોય પણ તેની સાથે ઝગડે છે કોઈપણને મારપીટ કરે છે તોય બધાએ સાથે મળીને કામ કરે છે અને સાથે મળીને હિંચકા ગાય છે સાથે મળીને રમતો રમે છે જો વિદ્યાર્થી મિત્રો હવે તો આપણે જોઈએ કે સાચા અર્થમાં તો ગરમ ધરતી બપોરનું કો ગરમ ગરમ હોય ત્યારે આપણે એમ કહીએ કે પાદર જ્યારે કે ભર ઉનાળો હોય ત્યારે પાદરની નીચે ગાયુનું ટોળું બેસી ગયું હોય આખા ગામના ઢોળ બધાય પાદરે આવી જાય છે તો તો ક્યારે કે ભર સમય હોય છે ત્યારે બધા ના ઢોર છે એટલે આપણે એમ કહીને કે ઢોર રખડતા ઢોર હોય ઈ પાદરે આવી જાય છે અવડામાંથી પાણી પી અને પીપળ અને પીપળો અને લીમડો ની વર્ષા એ બે જાય છે બધા જ્યારે એ પ્રાણીઓ આવે છે પશુઓ આવે છે ત્યારે ક્યાં બેસાણી છે પાણી પી અને છે 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 વડલો છે એની નીચે જગ્યાએ બેસી જાય છે વિદ્યાર્થી મિત્રો કેટલાક તો સામસામે સિંગડા ભણાવીને બાગતા હોય છે જો વિદ્યાર્થી મિત્રો તમારા જેવા નાના નાના વિદ્યાર્થીઓ છે કેવું કરે છે કે બે પશુઓ છે એ હમા હમા બેસી જાય છે અને એની માથે શું કરે છે પોતે ઘોડાની જેમ બની જાય છે મોડી રાતે ઠેર ઠેર ટોરીને અમે વહેલી લાગે છે મોડી રાત સુધી શું કહે છે કે અમે મોડી રાત સુધી અમે ત્યાં રમીએ છીએ અને પાદરમાંથી અમને પોતાની જમીન એમ લાગે છે કે આ જ અમારી માતૃભૂમિ છે અલિયા મચકો છો એમાં તો કીડા મકોડા હશે એ શું કહે છે એક ભાઈ આવે છે એ લાવ તમે આ બધું શું કરો છો એમાં કીડો મકોડા હશે તો મરી જશે તો તમને પાપ લાગશે તો એ ભાઈ એમ કહે છે કે આમાં જે કીડા મકોડા છે તમે મચરો છો કરો છો આપણે એમ કહીને કે બાલ મિત્રો કે ખોટું ખોટું આપણે એવું કંઈક

વડલાઈ નીચે આવે છે અને પ્રાણીઓ જોવે છે તો કે ગામનો કચરો છે ક્યાં થાય થાય છે છે એક જગ્યાએ ભેગો કેટલીક જ્ઞાતિઓની પંચાયત અહીં ભરાય છે કેટલીક જ્ઞાતિ એટલે કે દરેક પ્રકારના જ્ઞાતિ ઉદાહરણ તરીકે આપણે જોઈએ બાળકો કે દરેક જાતના વ્યક્તિ રહેતા હોય હિન્દુ મુસલમાન શીખ ગમે જાતના રહેતા હોય બધા ત્યાં શું ભરાય છે પાદર એટલે કે વડની નીચે એક એવી પંચાયત ભરાય છે અહીં જાતિ જાતિના લોકો જ્યારે જાતિ જાતિના લોકો રહે છે તો અલગ અલગ મકાનમાં રહે છે કોઈ તંબુ તાણીને રહે છે એવી જ રીતે આપણે એમ કહીએ કે આપણી બાજુમાં જ રહેતા હોય ઉદાહરણ તરીકે તો આપણે એમ કહીએ કે ના તો અમારી જ્ઞાતિ નથી એમ શું કહે છે અલગ પ્રકારની જ્ઞાતિ આવેલી છે પેઢીઓ પેઢીઓ ગોદરેથી પસાર થાય છે પેઢીઓ દરેક પેઢીના લોકો અલગ અલગ કામ કરે છે આપને ખબર છે વિદ્યાર્થી મિત્રો આપના ગામમાં જતા હોય ત્યારે તમને ખબર છે એક મૂર્તિવાળા ભાઈ આવે છે એ મૂર્તિ બનાવતા હોય ત્યારે આપણે જોઈએ છીએ એનો અલગ અલગ વ્યવસાય કરવામાં આવે છે મિસ્ત્રી છે એ મિસ્ત્રીનું કામ કરતા હોય લુહાર છે એ લુહાર કરે છે બધા ક્યાં કરે છે તો કે પાદરે આવીને પોતે પોતાનો ઉતારો માગે છે જો વિદ્યાર્થી મિત્રો આમાં શું કહે છે લેખક ડૉક્ટર કિશોર સોલંકી કે જોયું ને આવું જ મારું સરસ મજાનું ગામનું મારા ગામનું પાદર છે પણ અત્યારે તો કંઈક તો મારું ગામ કેવું મોટું વિકસી ગયું છે તે મને ખૂબ જ આનંદ થાય છે જો વિદ્યાર્થી મિત્રો આપને મજા આવીને ભલે છતાંય ગામડામાં રહે છે પણ એને પોતાની એક સિટીની જેમ માન્યતા રાખીએ છીએ આપ સૌને વિડિયો ગમો ને આભાર